ગણિત ધોરણ સાત પ્રકરણ તેર ઘાત અને ઘાતાંક પ્રસ્તાવના શું તમે જાણો છો કે પૃથ્વીનું દળ કેટલું છે હા તે પાંચ નવ સાત શૂન્ય 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 કિલોગ્રામ છે તમે આ સંખ્યા વાંચી શકશો યુરેનસનું દળ આઠ છ આઠ શૂન્ય 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 કિલોગ્રામ છે કોનું દળ વધુ છે પૃથ્વીનું કે યુરેનસનું સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર એક ચાર ત્રણ ત્રણ પાંચ શૂન્ય 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 મીટર તેમજ સૂર્ય અને યુરેનસ વચ્ચેનું અંતર એક ચાર ત્રણ નવ શૂન્ય 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 મીટર છે શું તમે આ સંખ્યા વાંચી શકશો કયું અંતર ઓછું છે આ એટલી મોટી સંખ્યા છે કે જે વાંચવા સમજવા અને સરખામણી કરવામાં મુશ્કેલ છે આ સંખ્યાને સરળતાથી વાંચવા સમજવા અને તેમની સરખામણી કરવા માટે આપણે ઘાતાંકનો ઉપયોગ કરીશું આ પ્રકરણમાં આપણે ઘાતાંક અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે શીખીશું ઘાતાંક આપણે મોટી સંખ્યાને ઘાતાંકનો ઉપયોગ કરી ટૂંકમાં નીચે પ્રમાણે લખી શકીએ જુઓ દસ હજાર બરાબર દસ ગુણ્યા દસ ગુણ્યા દસ ગુણ્યા દસ બરાબર દસ ની ઘાત ચાર ગુણાકાર દસ ગુણ્યા દસ ગુણ્યા દસ ગુણ્યા દસ માટેનો ટૂંકો સંકેત છે દસ ની ચાર ઘાત અહીં દસ ને આધાર અને ચાર ને ઘાતાંક કહે છે સંખ્યા દસ ની ચાર ઘાતને દસ ની ઘાત ને દસ હજાર નું ઘાતાંકીય સ્વરૂપ કહે છે તે જ રીતે આપણે હજાર ને દસ ના ઘાતાંક સ્વરૂપે લખી શકીએ નોંધો કે એક હજાર બરાબર દસ ગુણ્યા દસ ગુણ્યા દસ બરાબર દસ ની ત્રણ ઘાત ફરીથી અહીં દસ ની ત્રણ ઘાત એ એક હજારનું નું સ્વરૂપ છે તે જ રીતે એક લાખ બરાબર દસ ગુણ્યા દસ બરાબર દસ ની પાંચ ઘાત દસ ની પાંચ ઘાત એ એક લાખ નું ઘાતાંક્ય સ્વરૂપ છે દસ ની ત્રણ ઘાતના કિસ્સામાં ઘાતાંક ત્રણ અને દસ ની પાંચ ઘાતના કિસ્સામાં ઘાતાંક પાંચ છે આપણે સંખ્યાઓ જેવી કે દસ હજાર અને હજાર વગેરેનો ઉપયોગ કર્યો આપણે સંખ્યાઓને દર્શાવ્યા મુજબ વિસ્તૃત સ્વરૂપે લખી શકીએ છીએ ઉદાહરણ તરીકે સુડતાલીસ હજાર પાંચસો એકસઠ બરાબર ચાર ગુણ્યા દસ હજાર વત્તા સાત ગુણ્યા એક હજાર વત્તા પાંચ ગુણ્યા સો

ત્રણસો ચુંબોતેર ને લખવા પ્રયત્ન કરો ઉપરના બધા જ ઉદાહરણમાં આપણે જોયું કે સંખ્યાઓનો આધાર દસ છે જો કે આધાર બીજી કોઈ સંખ્યા પણ હોઈ શકે જેમ કે એક્યાશી બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ને એક્યાશી બરાબર ત્રણ ની ચાર ઘાત એમ લખી શકાય અહીં ત્રણ એ આધાર છે અને ચાર એ ઘાતાંક છે કેટલાક ઘાતાંકને ચોક્કસ નામ હોય છે જેમ કે દસ સ્ક્વેર જેને દસ ની બે ઘાત કહે છે પણ તેને દસ નો વર્ગ એમ પણ કહેવાય દસ ની ત્રણ ઘાત જેને દસ નો ત્રણ ઘાત કહે છે પણ તેને દસ નો ઘન પણ કહેવાય પાંચનો ઘનનો અર્થ શું થાય તે કહી શકશો પાંચનો ઘન બરાબર પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર એકસો પચીસ તેથી આપણે કહી શકીશું કે એકસો પચીસ એ પાંચ નો ત્રણ ઘાત છે તે જ રીતે બે ની બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર બત્રીસ જે બે નો પંચઘાત છે બે નો પંચઘાત માં બે એ આધાર અને પાંચ એ ઘાતાંક છે તેવી જ રીતે બસો તેતાલીસ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર ત્રણ ની પાંચ ઘાત ચોસઠ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર બે ની છ ઘાત છસો પચીસ બરાબર પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર પાંચ ની ચાર ઘાત આ પ્રકારના વધુ પાંચ ઉદાહરણ શોધો જેમાં સંખ્યાને ઘાતાંક્ય સ્વરૂપે રજૂ કરી શકાય દરેક કિસ્સામાં આધાર અને ઘાતાંક પણ ઓળખી કાઢો જયારે પણ આ રીતે વિસ્તૃત કરી નાખી શકો માઇનસ નો ત્રણ ઘાત અર્થ શું છે તે છે માઇનસ નો ત્રણ ઘાત બરાબર માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે બરાબર માઇનસ આઠ માઇનસ બે ની ચાર ઘાત બરાબર સોળ છે તે ચકાસો કોઈ ચોક્કસ પૂર્ણાંક એ લઈએ અને સંખ્યાની જેમ લગતા એ ગુણ્યા એ બરાબર એનો વર્ગ જે એનો વર્ગ અથવા એનો બે ઘાત કહેવાય એ ગુણ્યા એ ગુણ્યા એ બરાબર એનો ઘન

અને તે પરથી એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા બી ગુણ્યા બી ને એ ઘન બી વર્ગ વડે દર્શાવી શકાય જેને ઘન બી ગુણ્યા ગુણ્યા બી ને જેને એ ની બે ઘાત બી ની ચાર ઘાત એમ વંચાય ઉદાહરણ બસો છપ્પન ને બે ના ઘાત સ્વરૂપે દર્શાવો ઉકેલ આપણી પાસે બસો છપ્પન બરાબર બે ગુણ્યા 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 બે તેથી આપણે કહી શકીએ છીએ કે બસો છપ્પન બરાબર બે ની આઠ ઘાત ઉદાહરણ અભિવ્યક્તિ કરો ઉકેલ એક સાતસો ઓગણત્રીસ ને ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર ત્રણ ની છ ઘાત બે 128 ને 2 ની ઘાતમાં એકસો 128 બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર બે ની સાત ઘાત ત્રણ ત્રણસો તેતાલીસ ને સાતની ઘાતમાં ત્રણસો તેતાલીસ બરાબર સાત ગુણ્યા સાત ગુણ્યા સાત બરાબર સાતની ત્રણ ઘાત બરાબર સાતની ત્રણ ઘાત ઉદાહરણ બે ની ત્રણ ઘાત અને ત્રણ ના વર્ગમાં કઈ મોટી છે ઉકેલ બે ની ત્રણ ઘાત બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર આઠ અને ત્રણ નો વર્ગ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ નવ આઠ કરતા વધારે છે તેથી ત્રણ નો વર્ગ એ બે ની ઘાત થી મોટી છે આઠ નો વર્ગ બરાબર આઠ ગુણ્યા આઠ બરાબર ચોસઠ બે ની આઠ ઘાત બરાબર બે ગુણ્યા 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 બે બરાબર બસો છપ્પન સ્પષ્ટ છે કે બે ની આઠ ઘાત આઠ ના વર્ગ કરતા વધારે છે ઉદાહરણ વિસ્તરણ કરો એ ની ત્રણ ઘાત બી નો વર્ગ એનો વર્ગ બી ની ત્રણ ઘાત બી નો વર્ગ એની ત્રણ ઘાત B ની ત્રણ ઘાત એનો વર્ગ શું તે બધા સરખા છે ઉકેલ A ની ત્રણ ઘાત B નો વર્ગ બરાબર A ની ત્રણ ઘાત ગુણ્યા બી નો વર્ગ બરાબર એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા બી ગુણ્યા બી બરાબર એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા બી ગુણ્યા બી નો વર્ગ બી ની ત્રણ ઘાત બરાબર એ નો વર્ગ ગુણ્યા ઘાત

એ ની ત્રણ ઘાત બી નો વર્ગ અને એનો વર્ગ બી ની ત્રણ ઘાત પદોના કિસ્સામાં એ અને બી ના ઘાતાંક જુદા જુદા છે આમ એ ની ત્રણ ઘાત બી નો વર્ગ અને એનો વર્ગ બી ની ત્રણ ઘાત જુદા છે બીજી બાજુ એ ની ત્રણ ઘાત બી નો વર્ગ અને બી નો વર્ગ એ ની ત્રણ ઘાત એ સરખા છે અહીં બંને પદોમાં એ અને બી ના ઘાતાંક સરખા છે તેમના અવયવના ક્રમમાં કોઈ વાંધો નથી આ રીતે બી નો વર્ગ બરાબર બી નો વર્ગ ગુણ્યા એ ની ત્રણ ઘાત બરાબર બી નો વર્ગ એની ત્રણ ઘાત તે જ રીતે એ નો વર્ગ બી ની ત્રણ ઘાત અને બી ની ત્રણ ઘાત એ નો વર્ગ સરખા છે ઉદાહરણ નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકાર સ્વરૂપને ઘાતમાં દર્શાવો એક બે ચારસો બત્રીસ ત્રણ એક હજાર ચાર સોળ હજાર ઉકેલ એક બોતેર બરાબર બે ગુણ્યા છત્રીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા અઢાર બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા નવ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર બે ની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ નો વર્ગ બરાબર બે ની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ નો વર્ગ માંગેલા અવિભાજ્ય અવયવ ના ગુણાકાર સ્વરૂપ બે ચારસો બત્રીસ બરાબર બે ગુણ્યા બસો સોળ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા એકસો આઠ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ચોપન બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા સત્યાવીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા નવ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અથવા ચારસો બત્રીસ બરાબર

અથવા એક હજાર બરાબર બે ની ત્રણ ઘાત ગુણ્યા પાંચ ની ત્રણ ઘાત અતુલ આ ઉદાહરણને જુદી રીતે ઉકેલવા માંગે છે એક હજાર બરાબર દસ ગુણ્યા સો બરાબર દસ ગુણ્યા દસ ગુણ્યા દસ બરાબર બે ગુણ્યા પાંચ ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા બે ગુણ્યા પાંચ જ્યાં દસ બરાબર બે ગુણ્યા પાંચ બરાબર બે ગુણ્યા પાંચ ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા બે ગુણ્યા પાંચ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અથવા એક હજાર બે ની ત્રણ ઘાત ગુણ્યા પાંચ ની ત્રણ ઘાત ચાર સોળ હજાર બરાબર સોળ ગુણ્યા એક હજાર બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા એક હજાર બરાબર બે ની ચાર ઘાત ગુણ્યા દસ ની ત્રણ ઘાત જ્યાં સોળ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર બે ગુણ્યા 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 પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર બે ની ચાર ઘાત ગુણ્યા બે ની ત્રણ ઘાત ગુણ્યા પાંચ ની ત્રણ ઘાત જ્યાં એક હજાર બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર બે ગુણ્યા 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 પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અથવા સોળ હજાર બરાબર બે ની સાત ઘાત ગુણ્યા પાંચ ની ત્રણ ઘાત ઘાતાંકના નિયમો સમાન આધારની ઘાતનો ગુણાકાર એક

નોંધ કરો કે બે નો વર્ગ અને બે ની ત્રણ ઘાતનો આધાર સરખો છે અને તેમના ઘાતાંકો એટલે કે બે અને ત્રણ નો સરવાળો પાંચ છે બે માઇનસ ચાર ઘાત ગુણ્યા માઇનસ ત્રણ ની ત્રણ ઘાત બરાબર માઇનસ ત્રણ ગુણ્યા 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 માઇનસ ત્રણ બરાબર માઇનસ ત્રણ ગુણ્યા 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 માઇનસ ત્રણ બરાબર માઇનસ ત્રણ ની સાત ઘાત બરાબર માઇનસ ત્રણ ની ચાર વત્તા ત્રણ ઘાત ફરીથી નોંધો કે જો આધાર સરખો હોય તો ઘાતાંક નો સરવાળો થાય એટલે કે ચાર અને ત્રણ નો સરવાળો સાત થાય ત્રણ એનો વર્ગ ગુણ્યા એની ચાર ઘાત બરાબર બરાબર એની છ ઘાત નોંધ આધાર સરખો છે અને ઘાતાંકોનો સરવાળો બે વત્તા ચાર બરાબર છ તે જ રીતે ચકાસો ચાર નો વર્ગ ગુણ્યા ચાર નો વર્ગ બરાબર ચાર નો બે વત્તા બે ઘાતાં ત્રણનો વર્ગ ગુણ્યા ત્રણ ની ત્રણ ઘાત બરાબર ત્રણ ની બે વત્તા ત્રણ ઘાત હવે તમે યોગ્ય સંખ્યા આપેલા બોક્સમાં લખી શકશો માઇનસ અગિયારનો વર્ગ ગુણ્યા માઇનસ અગિયાર ની છ ઘાત બરાબર માઇનસ અગિયારની આઠ ઘાત બે નો વર્ગ ગુણ્યા બે ની ઘાત બરાબર બે ની પાંચ ઘાત યાદ રાખો કે આધાર સરખો છે અને બી પૂર્ણાંક છે સી ની ત્રણ ઘાત ગુણ્યા સી ની ચાર ઘાત બરાબર સી ની સાત સી એ ઘાત બરાબર ડી ની ત્રીસ ઘાત આ પરથી આપણે સામાન્ય રીતે તારવી શકીશું કે કોઈ પણ શૂન્ય સિવાયનો પૂર્ણાંક એ હોય અને એમ અને એન પૂર્ણ સંખ્યાઓ હોય તો એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર ની એમ વત્તા એન ઘાત ઉદાહરણ સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો એક બે ની પાંચ ઘાત ગુણ્યા બે ની ત્રણ ઘાત બરાબર બે ની પાંચ વત્તા ત્રણ ઘાત બરાબર ની આઠ ઘાત બે પીની ત્રણ ઘાત ગુણ્યા

બે ની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ ની બે ઘાત શું તમે ઘાતાંકનો સરવાળો કરી શકશો ના તમે જોયું શા માટે બે ની ત્રણ ઘાતનો આધાર બે છે જ્યારે ત્રણનો વર્ગનો આધાર ત્રણ છે આધાર સરખા નથી સરખા આધાર પર ઘાતાંકોનો ભાગાકાર ચાલો સાદો રૂપ આપીએ ત્રણ ની સાત ઘાત ભાગ્યા ત્રણ ની ચાર ઘાત तर सात घात भाग्या त्री चार घात बराबर त्री सात घात अपॉन त्री चार घात बराबर तरह गुण्या त्र गुण्याण गुण्या त्र गुणिया तरह गुणिया त्र बराबर त्र गुणिया त्र गुणिया त्र बराबर त्री तरह घात बराबर त्रन सात बाद चार घात આમ ત્રણ ની સાત ઘાત ભાગ્યા ત્રણ ની ચાર ઘાત બરાબર ત્રણ ની સાત બાત ચાર ઘાત નોંધ ત્રણ ની ઘાત અને ત્રણ ની ચાર ઘાતનો આધાર સરખો છે અને ત્રણ ની સાત ઘાત ભાગ્યા ચાર ઘાત એ ત્રણ સાત ચાર બને છે તે જ રીતે પાંચની છ ઘાત

છ બાદ 2 ઘાત શૂન્ય સિવાયના પૂર્ણાંક હોય ત્યારે એની ચાર ઘાત ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ અપોન એ ગુણ્યા એ બરાબર એ ગુણ્યા એ બરાબર એ નો વર્ગ બરાબર એ ની ચાર માઇનસ બે ઘાત અથવા એની ચાર ઘાત ભાગ્યા એની બે ઘાત બરાબર એની ચાર બાદ બે ઘાત હવે તમે ઝડપથી જવાબ આપી શકશો દસ ની આઠ ઘાત ભાગ્યા દસ ની ત્રણ ઘાત બરાબર દસ ની આઠ બાદ ત્રણ બરાબર દસ ની પાંચ ઘાત સાત ની નવ ઘાત ભાગ્યા સાત ની છ ઘાત બરાબર સાત ની નવ બાદ છ ઘાત બરાબર સાત ની ત્રણ ઘાત એની આઠ ઘાત ભાગ્યા એની પાંચ ઘાત બરાબર એની આઠ બાદ પાંચ ઘાત બરાબર એની ત્રણ ઘાત શૂન્ય સિવાયના પૂર્ણાંકો બી અને સી માટે બી ની દસ ઘાત ભાગ્યા બીની પાંચ ઘાત બરાબર બી દસ બાદ પાંચ ઘાત બરાબર સી ની સો ઘાત ભાગ્યા સી ની નેવું ઘાત બરાબર સી ની સો બાદ નેવું ઘાત બરાબર સી ની દસ ઘાત વ્યાપક રીતે શૂન્ય સિવાયના પૂર્ણાંક એ માટે એ એમ ઘાત ભાગ્યા એન ઘાત બરાબર એમ બાદ એન ઘાત જ્યાં એમ અને એન પૂર્ણાંક સંખ્યા છે અને એમ એન કરતાં વધારે છે ઉદાહરણ સાદો રૂપ આપી તેને ઘાત સ્વરૂપે લખો દાખલા તરીકે અગિયારની છ ઘાત ભાગ્યા બે ઘાત બરાબર ચાર ઘાત ઉકેલ એક બે ની નવ ઘાત ભાગ્યા બે ની ત્રણ ઘાત બરાબર બે ની નવ બાદ ત્રણ ઘાત બરાબર બે ની છ ઘાત બે दस नी आठ घात भाग्या दस नी चार घात बराबर दस नी आठ बाद चार घात बराबर दस नी चार घात त्र नौ नी अगर घात भाग्या नी सात घात बराबर नौ नी अगर बाद सात घात बराबर नौ नी चार घात चार वीस नी पंदर घात वीस नी तेर घात बराबर वीस नी पंदर बाद तेर घात બરાબર 20 ની બે ઘાત પાંચ 7 ની તેર ઘાત ભાગ્યા 7 ની દસ ઘાત બરાબર 7 ની તેર બાદ દસ ઘાત બરાબર 7 ની ત્રણ ઘાત ઘાત નો ઘાત સાદું રૂપ આપો બે ની ત્રણ ઘાત આખાની બે ઘાત ગુણ્યા બે ઘાત આખાની ચાર ઘાત બે ની ત્રણ ઘાત આખાની બે ઘાતનો અર્થ બે ની ત્રણ ઘાતનો તેની સાથેનો બે વખત ગુણાકાર બે ની ત્રણ ઘાત આખાની બે ઘાત બરાબર બે ની ત્રણ ઘાત ગુણ્યા બે ની ત્રણ ઘાત બરાબર બે ની ત્રણ વત્તા ત્રણ ઘાત એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એ ની એમ વત્તા એન ઘાત બરાબર બે ની છ ઘાત

घात बराबर बे घात त्री घात आखा चार घात बराबर त्री गुण्या चार घात बराबर त्री आठ घात के सातनी घात गुण्या आखानी दस घात बराबर सात नी गुण्या दस घात बराबर सातनी वीस घात ए घात

કોઈ શૂન્ય સિવાયનો પૂર્ણાંક એ હોય અને જ્યાં એમ અને એન પૂર્ણ સંખ્યાઓ હોય તો એ ની એમ ઘાત આખાની એન ઘાત બરાબર ઉદાહરણ સાદો રૂપ આપી ઘાતાંક સ્વરૂપે જવાબ લખો ઉકેલ એક છ ની બે ઘાત આખાની ચાર ઘાત બરાબર છ ની બે ગુણ્યા ચાર ઘાત બરાબર છની આઠ ઘાત બે બે ની બે ઘાત આખાની સો ઘાત બરાબર બે ની બે ગુણ્યા સો ઘાત બરાબર બે ની બસો ઘાત ત્રણ સાત ની પચાસ ઘાત આખાની બે ઘાત બરાબર સાત ની પચાસ ગુણ્યા બે ઘાત બરાબર સાત ની સો ઘાત ચાર પાંચ ની ત્રણ ઘાત આખાની સાત ઘાત બરાબર પાંચ ની ત્રણ ગુણ્યા સાત ઘાત બરાબર પાંચ 21 ઘાત ઉદાહરણ પાંચ ની ઘાત ગુણ્યા ત્રણ અને પાંચની 2 ઘાત આખાની ત્રણ ઘાતમાંથી કયું પદ મોટું છે તે તમે કહી શકશો ઉકેલ પાંચ ની ઘાત ગુણ્યા નો અર્થ પાંચ ની ત્રણ સાથેનો ગુણાકાર છે એટલે કે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ બરાબર પંચોતેર પરંતુ પાંચ ની બે ઘાત આખાની ત્રણ ઘાતનો અર્થ પાંચ ની બે ઘાતનો પોતાની સાથેનો ત્રણ વખત ગુણાકાર છે એટલે કે પાંચ ની ઘાત ગુણ્યા પાંચ ની ઘાત ગુણ્યા ની ઘાત બરાબર ની છ ઘાત બરાબર પંદર હજાર છસો તેથી પાંચ ની ઘાત આખાની ત્રણ ઘાત પાંચ ની બે ઘાત ગુણ્યા ત્રણ કરતા મોટું છે સરખા ઘાતાંકના ઘાતનો ગુણાકાર ત્રણ નો ઘાત નું સાદું રૂપ આપી શકશો નોંધો કે અહીં બે પદો બે ની ત્રણ ઘાત અને ત્રણ ની ત્રણ ઘાતના આધાર જુદા છે પણ ઘાતાંક સરખા છે હવે બે ની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ ની ત્રણ ઘાત બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા ત્રણ બરાબર છ ગુણ્યા છ ગુણ્યા છ બરાબર છ ની ત્રણ ઘાત છ એ બે વડે ત્રણ નો ગુણાકાર છે ગણો ચાર ની ચાર ઘાત ગુણ્યા ત્રણ ની ચાર ઘાત બરાબર चार गुण्या चार गुण्या चार गुण्या चार गुण्या त्र गुण्याण गुण्याण गुण्या चार गुण्या तु्या चार गुण्या तु्या चार गुण्या बराबर बार गुण्या बार गुण्या बार गुणिया बार बराबर बार नी चार घात गणो त्री घात गुण्या घात बराबर

બી ગુણ્યા બી ગુણ્યા બી ગુણ્યા બી બરાબર બી ની 4 ઘાત બરાબર કે કોઈ શૂન્ય સિવાયના પૂર્ણાંક એ અને બી માટે એ ની એમ ઘાત ગુણ્યા બી ની એમ ઘાત બરાબર એ બી ની ઘાત જ્યાં એમ એ એક પૂર્ણ સંખ્યા છે ઉદાહરણ એની એમ ઘાત ગુણ્યા બી ની બરાબર એ બી ની ઉપયોગ કરીને તે સ્વરૂપમાં દર્શાવો ઉકેલ એક ચારની ત્રણ ઘાત ગુણ્યા બે ની ત્રણ ઘાત બરાબર ચાર ગુણ્યા બે ત્રણ ઘાત બરાબર આઠની ત્રણ ઘાત બે બે પાંચ ઘાત ગુણ્યા બી પાંચ ઘાત બરાબર બે ગુણ્યા બી પાંચ ઘાત

બે ગુણ્યા ત્રણની પાંચ ઘાત બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા ત્રણ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર બે ની પાંચ ઘાત ગુણ્યા ત્રણ ની પાંચ ઘાત બે બે ચાર ઘાત બરાબર બે એ ગુણ્યા બે એ ગુણ્યા બે એ ગુણ્યા બે એ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ બરાબર બે ની ચાર ઘાત ગુણ્યા એ ની ચાર ઘાત ત્રણ

સરખા ઘાતાંક સંખ્યાઓનો ભાગાકાર નીચે આપેલું સાદુ રૂપ આપો એક 2 ની ચાર ઘાત ભાગ્યા 3 ની 4 ઘાત બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ભાગ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર બે અપોન ત્રણ ગુણ્યા બે અપોન ત્રણ ગુણ્યા બે અપોન ત્રણ ગુણ્યા બે અપોન ત્રણ બરાબર બે અપોન ની ચાર ઘાત

चार अपॉन त्री पांच घात बे पांच घात भाग्या बीच घात बराबर बे अपॉन बीच घात माइनस त्रे तरह घात भाग्या बी तरण घात बराबर माइनस बे मईनसन बी घात, चार पी चार घात भाग्या क्यू चार घात बराबर पी अपॉन क्यूनी चार घात पांच घात भाग्या मैनस घात बराबर मैनसौन घात। उदाहरण विस्तार करो एक बै बै चार घात बे माइनस चार सात घात उगेल एक अपॉन पांच चार घात बराबर त्री चार घात अपॉन पांच चार घात बराबर तर गुण्या त्र गुण्या त्र गुण्या त्र भाग्या चार अपॉन सात घात बराबर मईनस चार घात अपॉन सातनी पांच घात बराबर मईनस चार गुण्या माइनस चार गुण्या मैनस चार गुण्या माइनस चार चार अपॉन सात गुण्या सात गुण्या सात 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 घातांक शून्य साथ संख्या ત્રણની પાંચ ઘાત અપોન ત્રણની પાંચ ઘાત ને સમાન શું હશે તે તમે કહી શકશો ત્રણની પાંચ ઘાત અપોન ત્રણની પાંચ ઘાત બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અપોન ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર એક ઘાતાંકના નિયમનો ઉપયોગ કરતા એની શૂન્ય ઘાત શું છે નીચેની પેટર્નનું અવલોકન કરો બે ની છ ઘાત બરાબર ચોસઠ બે ની પાંચ ઘાત બરાબર બત્રીસ બે ની ઘાત બરાબર સોળ બે ની ત્રણ બે ઘાત બરાબર ચાર બે ની એક ઘાત બરાબર બે બે ની શૂન્ય ઘાત બરાબર એક આ પેટર્નના અભ્યાસ પરથી તમે બે ની શૂન્ય ઘાતની કિંમતનું અનુમાન કરી શકશો તમે શોધી શકશો કે બે ની શૂન્ય ઘાત બરાબર એક જો તમે ત્રણ ની છ ઘાત બરાબર સાતસો ઓગણત્રીસ શરૂ કરો અને ઉપર દર્શાવેલ પદ્ધતિને અનુસરો તો લખી શકશો કે ત્રણ પાંચ ઘાત ત્રણ ની ચાર ઘાત ત્રણ ત્રણ ઘાત વગેરે હવે ત્રણ ની શું હશે ત્રણ પાંચ ઘાત ભાગ્યા ત્રણ પાંચ ઘાત બરાબર ત્રણ પાંચ બાદ પાંચ ઘાત બરાબર ત્રણ શૂન્ય ઘાત તેથી ત્રણ ની શૂન્ય ઘાત બરાબર એક સાત ની ઘાત ને સમાન સંખ્યા કઈ તે હવે તમે કહી શકશો સાતની ત્રણ ઘાત ભાગ્યા ની ત્રણ ઘાત બરાબર સાત ની ત્રણ બાદ ત્રણ ઘાત બરાબર સાત ની શૂન્ય ઘાત અને 7 ની ત્રણ ઘાત અપોન સાત ની ત્રણ ઘાત બરાબર સાત ગુણ્યા સાત ગુણ્યા સાત અપોન સાત ગુણ્યા સાત ગુણ્યા સાત બરાબર એક તેથી સાત શૂન્ય ઘાત રીતે એની ત્રણ ઘાત ભાગ્યા એની ત્રણ ઘાત બરાબર ની ત્રણ બાદ ત્રણ ઘાત બરાબર એની શૂન્ય ઘાત અને એની ત્રણ ઘાત અપોન એની ત્રણ ઘાત બરાબર એ ગુણ્યા એ ગુણ્યા એ અપોન એ ગુણ્યા એ ગુણ્યા એ બરાબર એક આમ એની શૂન્ય ઘાત બરાબર એક શૂન્ય સિવાયના પૂર્ણાંક એ માટે તેથી આપણે કહી શકીએ કે કોઈ પણ સંખ્યા શૂન્ય સિવાયની ના શૂન્ય ઘાતની કિંમત એક છે ઘાતાંક ના ઉપયોગ થતો હોય તેવા ઉદાહરણો ઘાતાંકના નિયમોનો ઉપયોગ થતો હોય તેવા કેટલાક ઉદાહરણો આપણે જોઈએ ઉદાહરણ બેને આધાર તરીકે લઈ આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ ને ઘાતાં સ્વરૂપે દર્શાવો ઉકેલ હવે આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ બરાબર ચાર ઘાત પરંતુ આપણે જાણીએ છીએ કે આઠ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર બે ની ત્રણ ઘાત તેથી આઠ ની ચાર ઘાત બરાબર બે ની ત્રણ ઘાત ચાર ઘરની એન ઘાત બરાબર એની એમ એન ઘાત નો ઉપયોગ કર્યો છે બરાબર ની બાર ઘાત ઉદાહરણ સાદું રૂપ આપો અને જવાબ ને ઘાતાંક સ્વરૂપે લખો એક ત્રણ ની સાત ઘાત અપોન ત્રણ ની બે ઘાત ગુણ્યા ત્રણ ની પાંચ ઘાત બે બે ની ત્રણ ઘાત ગુણ્યા બે ની બે ઘાત ગુણ્યા પાંચ ની પાંચ ઘાત ત્રણ છ ની બે ઘાત ગુણ્યા છ ની ચાર ઘાત ભાગ્યા છ ની ત્રણ ઘાત ચાર બે ની બે ઘાત આખાની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ ની છ ઘાત ગુણ્યા પાંચની છ ઘાત પાંચ

બે ની ત્રણ ઘાત ગુણ્યા બે ની બે ઘાત ગુણ્યા પાંચ ની પાંચ ઘાત બરાબર બે ની ત્રણ ઘાત વત્તા બે ઘાત ગુણ્યા પાંચ ની પાંચ ઘાત બરાબર બે ની પાંચ ઘાત ગુણ્યા પાંચ ની પાંચ ઘાત બરાબર બે ગુણ્યા પાંચ ની પાંચ ઘાત બરાબર દસ ની પાંચ ઘાત ત્રણ છ ની બે ઘાત ગુણ્યા છ ની ચાર ઘાત ભાગ્યા છ ની ત્રણ ઘાત बराबर छात्र चार घात भाग्या छात बार बराबर चार, बे घात आखा नी, नी तर घात गुण्या त्री छात गुण्या पांच छात बराबर बे घात गुण्या तर घात गुण्या પાંચ ની છ ઘાત બરાબર બે ગુણ્યા ત્રણની ની છ ઘાત ગુણ્યા પાંચ ની છ ઘાત બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ની છ ઘાત બરાબર ત્રીસની ની છ ઘાત આઠ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર બે ની ત્રણ ઘાત તેથી આઠ ની બે ઘાત ભાગ્યા બે ની ત્રણ ઘાત બરાબર બે ની ત્રણ ઘાત આખાની બે ઘાત ભાગ્યા

तर चार घात गुणिया त्री गुण्या त्र घात घात गुण्या त्री तरह घात गुणिया त्री तरह घात बराबर बे आठ घात गुण्या घात गुण्या तरह चार घात गुण्या तरह घात अपॉन बे तरह घात गुण्या छात गुण्या

गुण्याण दस बात बै एक चार बै एक एक बै, बै घात बराबर एक बराबर एक सौ बासठ बे तर घात घात गुण्या पांच ए चार घात बराबर बे तरह घात गुण्या ए त्र घात गुण्या पांच गुण्या चार घात

ગુણ્યા બે ની પાંચ ઘાત અપોન ત્રણ ની બે ઘાત ગુણ્યા બે ની બે ઘાત આખાની બે ઘાત બરાબર બે ગુણ્યા બે ની પાંચ ઘાત ગુણ્યા ત્રણ ની ચાર ઘાત અપોન ત્રણ ની બે ઘાત ગુણ્યા બે ની બે ગુણ્યા બે ઘાત બરાબર બે ની એક વત્તા પાંચ ઘાત ગુણ્યા ત્રણ ની ચાર ઘાત અપોન બે ની ચાર ઘાત ગુણ્યા ત્રણ ની બે ઘાત

આ પ્રકરણના મોટા ભાગના ઉદાહરણમાં ઘાતાંકનો આધાર પૂર્ણાંક સંખ્યા લેવામાં આવેલ છે પરંતુ પ્રકરણના બધા જ નિયમોમાં આધાર તરીકે સમય સંખ્યા હોય તો પણ સમાન રીત લાગુ પડે છે દશાંશ પદ્ધતિ સુડતાલીસ હજાર પાંચસો એકસઠનું વિસ્તૃત સ્વરૂપ જુઓ કે જે આપણે જાણીએ છીએ सुड़तालीस हजार पांच सौ एकसठ बराबर चार गुण्या दस हजार वत्ता सात गुण्या एक हजार वत्ता पांच गुण्या सौ वत्ता छ गुण्या दस वत्ता एक अपने दस न घात कर घात स्वरूप दर्शाए तेड़तालीस हजार पांच सौ एकसठ बराबर चार गुण्या दस नी चार घात वत्ता सात गुण्या दस न घात वत्ता पांच गुण्या दस नीघात વત્તા છ ગુણ્યા દસ ની એક ઘાત વત્તા એક ગુણ્યા દસ ની શૂન્ય ઘાત નોંધો કે દસ હજાર બરાબર ચાર ઘાત એક હજાર બરાબર દસ ની ત્રણ ઘાત સો બરાબર દસ ની બે ઘાત દસ બરાબર દસ ની એક ઘાત અને એક બરાબર દસ ની શૂન્ય ઘાત ચાલો બીજી સંખ્યાનું વિસ્તરણ જોઈએ एक लाख चार हजार बसो इटोतेर बराबर एक गुण्या एक लाख शून्य गुण्या दस हजार वत्ता चार गुण्या एक हजार बुण्या सौ सात गुण्या दस वत्ता आठ गुण्या एक बराबर एक गुण्या दस नी पांच घात वत्ता शून्य गुण्या दस नी चार घात वत्ता चार गुण्या दस न घात वत्ता બે ગુણ્યા દસ ની બે ઘાત વત્તા સાત ગુણ્યા દસ ની એક ઘાતુ દસ ની શૂન્ય ઘાત બરાબર એક ગુણ્યા દસ ની પાંચ ઘાતુ દસ ની ત્રણ ઘાત વત્તા બે ગુણ્યા દસ ની બે ઘાત વત્તા સાત ગુણ્યા દસ ની એક ઘાત વત્તા આઠ ગુણ્યા દસ ની શૂન્ય ઘાત નોંધો કે દસ ની ઘાત મહત્તમ કિંમત પાંચ થી શરૂ થાય છે અને દરેક પગથિયે એકનો ઘટાડો થઈ ડાબેથી જમણે જતા શૂન્ય થાય છે વિશાળ સંખ્યાઓને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવવી ચાલો આપણે પ્રકરણની શરૂઆત થઈ ત્યાં પાછા જઈએ આપણે કહ્યું હતું કે મોટી સંખ્યાઓને ઘાતાંકનો ઉપયોગ કરીને સરળતાથી દર્શાવી શકીએ છીએ આપણે હજુ સુધી તે સંખ્યાઓ જોઈ નથી હવે આપણે તે જોઈએ એક સૂર્ય એ આપણી આકાશગંગા ગેલેક્સીના કેન્દ્રથી ત્રણ શૂન્ય 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 મીટર દૂર આવેલો છે બે આપણી ગેલેક્સીમાં એક શૂન્ય 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 તારાઓ આવેલા છે ત્રણ પૃથ્વીનું દળ પાંચ નવ સાત છ શૂન્ય 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 કિલોગ્રામ છે આ સંખ્યાઓ વાંચવા અને લખવા માટે સરળ નથી તેને સરળ બનાવવા ઘાતનો ઉપયોગ કરીશું નીચેનું અવલોકન કરો दस बराबर पांच पॉइंट नव गुण्या दस एक घात पांच सौ ने सौ बराबर पांच पॉइंट नव गुण्या दस घात पांच हजार नौ सौ बराबर पांच पॉइंट नव गुण्या एक हजार बराबर पांच पॉइंट नव गुण्या दस तौत ओगणसठ हजार बराबर पांच पॉइंट दस हजार बराबर 5.9 * 10 की 4 घात उदाहरण 10 ના ઘાત માં વિસ્તૃત રીતે દર્શાવી ઘાત સ્વરૂપે લખો ઉકેલ 1 172 = 1.72 * 100 = 1.72 * 10 की 2 घात 2 5643 = 5.643 * 1000

એક પોઈન્ટ સાત છ ચાર બે આઠ ગુણ્યા એક લાખ બરાબર એક પોઈન્ટ સાત છ ચાર બે આઠ ગુણ્યા દસ પાંચ ઘાત કોઈપણ સંખ્યાને એક શૂન્ય અને દસ પોઇન્ટ શૂન્ય વચ્ચેની દશાંશ સંખ્યા ગુણ્યા દસ નો ઘાત સ્વરૂપમાં દર્શાવી શકાય છે સંખ્યાના આવા સ્વરૂપને પ્રમાણભૂત સ્વરૂપ કહે છે પાંચ હજાર નવસો પંચ્યાસી બરાબર પાંચ પોઈન્ટ નવ આઠ પાંચ ગુણ્યા એક હજાર બરાબર પાંચ નવ આઠ પાંચ ગુણ્યા દસ ની ત્રણ ઘાત એ પાંચ હજાર નવસો નું પ્રમાણભૂત સ્વરૂપ છે નોંધો કે પાંચ હજાર નવસો પંચ્યાસી નો ઓગણસાહીઠ પોઈન્ટ ગુણ્યા સો અથવા ઓગણસાહીઠ પોઈન્ટ ગુણ્યા બે ઘાત સ્વરૂપે લખી શકાય પણ તે પાંચ હજાર નવસો પંચ્યાસી નું પ્રમાણભૂત સ્વરૂપ નથી તે જ રીતે પાંચ હજાર નવસો પંચ્યાશી ગુણ્યા દસ હજાર બરાબર શૂન્ય પોઈન્ટ પાંચ નવ આઠ પાંચ ગુણ્યા દસ ની ચાર ઘાત લખી શકાય તે પણ પાંચ હજાર નવસો પંચ્યાસી નું પ્રમાણભૂત સ્વરૂપ નથી હવે આપણે પ્રકરણની શરૂઆતમાં આવતી વિશાળ સંખ્યાઓને આ સ્વરૂપમાં દર્શાવી શકીશું આપણી ગેલેક્સી એટલે કે આકાશ ગંગાના કેન્દ્રથી સૂર્યનું અંતર ત્રણ શૂન્ય 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 મીટરને ત્રણ પોઈન્ટ શૂન્ય ગુણ્યા એક શૂન્ય 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 બરાબર ત્રણ પોઈન્ટ શૂન્ય ગુણ્યા દસ ની વીસ ઘાત મીટર લખી શકીશું હવે તમે ચાર શૂન્ય 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 ને આ સ્વરૂપે દર્શાવી શકશો આમાં કેટલા શૂન્ય છે તે ગણો દસ છે તેથી ચાર શૂન્ય 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 બરાબર ચાર પોઈન્ટ શૂન્ય ગુણ્યા દસ ની દસ ઘાત પૃથ્વીનું દળ પાંચ નવ સાત છ શૂન્ય 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 કિલોગ્રામ બરાબર પાંચ પોઈન્ટ નવ સાત છ ગુણ્યા દસ ની ચોવીસ ઘાત કિલોગ્રામ તમે એ હકીકત સાથે સંમત છો કે પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવવામાં આવતી સંખ્યા એ પચીસ અંકમાં લખવામાં આવતી સંખ્યા કરતા વાંચવા સમજવા કે સરખામણી કરવામાં સરળ છે યુરેનસ દળ બરાબર આઠ છ આઠ શૂન્ય 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 કિલોગ્રામ બરાબર આઠ પોઈન્ટ છ આઠ ગુણ્યા ની ઘાત કિલોગ્રામ ઉપરના બંનેની 10 ની ઘાત સરળતાથી સરખાવી શકાય તમે કહી શકશો કે યુરેનસ નું દળ એ પૃથ્વીના દળ કરતાં વધુ હશે સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર એક ચાર ત્રણ ત્રણ પાંચ શૂન્ય 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 મીટર અથવા એક ચાર ત્રણ ત્રણ પાંચ ગુણ્યા દસ ની બાર ઘાત મીટર છે યુરેનસ અને શનિ વચ્ચેનું અંતર એક ચાર ત્રણ નવ શૂન્ય 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 મીટર અથવા એક પોઈન્ટ ચાર ત્રણ નવ ગુણ્યા દસ ની બાર ઘાત મીટર થશે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એક ચાર નવ છ શૂન્ય 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 મીટર અથવા એક પોઈન્ટ ચાર નવ છ ગુણ્યા દસ ની અગિયાર ઘાત મીટર છે એક પોઈન્ટ ચાર નવ છ ગુણ્યા દસ ની અગિયાર ઘાત મીટર છે ત્રણમાંથી સૌથી ઓછું અંતર કયું છે તે તમે એ કહી શકશો ઉદાહરણ નીચેની સંખ્યાઓને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવો એક પાંચ નવ આઠ પાંચ પોઈન્ટ ત્રણ બે પાસઠ હજાર નવસો પચાસ ત્રણ तर चारण शून्य 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 चार सात शून्य शून्य चार शून्य 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 उकेल एक पांच हजार नौ सौ पंचाशी पॉइंट तरह बराबर पांच पॉइंट नौ आठ पांच तरह गुणिया एक हजार बराबर पांच पॉइंट नौ आठ पांच त्र गुणिया दस तरण घात પાસઠ હજાર નવસો પચાસ બરાબર છ પોઈન્ટ પાંચ નવ પાંચ ગુણ્યા દસ હજાર બરાબર છ પોઈન્ટ પાંચ નવ પાંચ ગુણ્યા દસ ની ચાર ઘાત ત્રણ ત્રણ ચાર ત્રણ શૂન્ય 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 બરાબર ત્રણ પોઈન્ટ ચાર ત્રણ ગુણ્યા દસ લાખ બરાબર ત્રણ પોઈન્ટ ચાર ત્રણ ગુણ્યા દસ ની છ ઘાત ચાર સાત શૂન્ય શૂન્ય ચાર શૂન્ય 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 બરાબર સાત પોઈન્ટ શૂન્ય શૂન્ય ચાર ગુણ્યા એક શૂન્ય 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 બરાબર સાત પોઈન્ટ શૂન્ય શૂન્ય ચાર ગુણ્યા દસની ની દસ ઘાત યાદ રાખો કે જો સંખ્યામાં દશાંશ ચિહ્ન આપેલ હોય અને તેને દસની ની ઘાતના પ્રમાણભૂત સ્વરૂપમાં ફેરવવાની હોય તો દશાંશ ચિહ્નની ડાબી બાજુ જેટલા અંકો હોય તેના કરતા એક અંક ઓછો આવશે આમ સાત શૂન્ય શૂન્ય ચાર શૂન્ય 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 શૂન્યમાં દશાંશ ચિહ્ન દેખાતું નથી આપણે અનુમાન કરીએ કે તે જમણી બાજુના છેડે હશે ત્યાંથી ડાબી બાજુના અંકોની સંખ્યા અગિયાર છે તેથી તેના પ્રમાણિત સ્વરૂપમાં દસનો ઘાત એક બરાબર દસ થશે પાંચ હજાર નવસો પંચ્યાસી પોઈન્ટ ત્રણમાં દશાંશ ચિહ્નની ડાબી બાજુ ચાર અંક છે તેથી તેના પ્રમાણિત સ્વરૂપમાં દસનો ઘાત ચાર બાદ એક બરાબર ત્રણ થશે ઉદાહરણ નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો એક तर शून्य शन्य छ एक नौ चार बे बे आठ शून्य छके एक नौ उकेल एक त्र शून्य शून्य छ एक नौ चार बराबर तरण गुण्या दस लाख वत्ता शून्य गुण्या एक लाख वत्ता शून्य गुण्या दस हजार वत्ता छुण्या एक हजार वत्ता एक गुण्या सौ वत्ता नौ गुण्या दस वत्ता चार गुण्या एक बराबर तर गुण्या दस घात शून्य गुण्या दस पांच घात वत्ता शून्य गुण्या दस नी चार घात वत्ता छुण्या दस घात वत्ता एक गुण्या दस घात वत्ता नौ गुण्या दस एक घात वत्ता चार गुण्या दस शून्य घात बे बे आठ शून्य छ एक नौ छ बराबर दस लाख आठ एक लाख शून्य गुण्या दस हजार छुणिया एक हजार व्या छ एक बराबर बे गुण्या दस घात वत्ता आठ गुण्या दस पांच घात वत्ता शून्य गुण्या दस, नी दस, नी दस नी चार घात वत्ता छुण्या दस तरह घात वत्ता એક ગુણ્યા દસ ની બે ઘાત વત્તા નવ ગુણ્યા દસ ની એક ઘાત ગુણ્યા દસ ની શૂન્ય ઘાત આપણે શી ચર્ચા કરી એક ઘણી મોટી સંખ્યાઓ વાંચવી સમજવી તેમની સરખામણી કરવી તથા તેમના પર કામ કરવાનું અઘરું છે પરંતુ આપણે ઘાતાંકનો ઉપયોગ કરી આ મોટી સંખ્યાને નાના સ્વરૂપમાં ફેરવી તેને સરળ બનાવી શકીએ છીએ બે નીચે કેટલીક સંખ્યાઓનું ઘાત સ્વરૂપ આપેલ છે દસ હજાર બરાબર દસ ની ચાર ઘાત બસો તેતાલીસ બરાબર ત્રણ ની પાંચ ઘાત એકસો અઠ્યાવીસ બરાબર બે ની સાત ઘાત અહી દસ ત્રણ અને બે આધાર છે જ્યારે ચાર પાંચ અને સાત તેનો આધાર ઘાતાંક છે આપણે તેમ પણ કહીશું કે દસ હજાર એ દસ નો ચાર ઘાત છે બસો તેતાલીસ એ ત્રણ નો પાંચ ઘાત છે વગેરે ત્રણ ઘાતાં સ્વરૂપમાં રહેલી સંખ્યાઓ ચોક્કસ નિયમોને અનુસરે છે જે નીચે પ્રમાણે છે શૂન્ય સિવાયના પૂર્ણાંક એ અને બી હોય અને એમ અને એન પૂર્ણ સંખ્યાઓ હોય તો એ એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એની એમ વત્તા એન ઘાત બી એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત બરાબર એની એમ બાદ એન ઘાત જ્યાં એમ એન કરતા મોટું છે સી એની એમ ઘાત આખાની એનઘાત બરાબર એની એમ ગુણ્યા એન ઘાત ડી એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત બરાબર એ બીની એમ ઘાત ઇ એની એમ ઘાત ભાગ્યા બીની એમ ઘાત બરાબર એ અપોન બીની એમ ઘાત એફ એની શૂન્ય ઘાત બરાબર એક જી માઇનસ એકનો ઘાત બે કી હોય તો કિંમત એક મળે માઇનસ એક નો ઘાત એકી હોય તો કિંમત માઇનસ એક મળે આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે આભાર